જસુમામા બારડ સ્વર્ગ શબ્દ લગાડવાની આપણે ઈચ્છા ન થાય સાહેબ, આ બધાને ખબર છે. લાખ નું કહેતા હતા, 2 લાખ નું કહેતા હતા માણસો, પણ મને ઘડી ગમે છે એટલા માટે કે પાર્લામેન્ટ એ દી પૂછવા લાગ્યું ગાડું કે મધ્યું ગુજરાત અમારો સિંહ સાધુનો એવો યોગ્યો ઈ તો જબરો એ જસુભાઈ અમારો સિંહ સાધુનો એવો યોગ્યો ઈ તો જબરો એ જસુભાઈ પણ કે બારડ જસુ એ જી બોલતો તા તો દિલી લાગે દગવા ઈ નાના મોટા નું સાંભળતો એવો જબરો એ જસુભાઈ ઈ નાના મોટા નું સાંભળતો ઈ તો જબરો એ જસુભાઈ પણ કે નાના મે તારી એ જી નીકળે ચારણ રાજો તને ભૂલ ચડાવે ઈ તો જબરો એ જસુભાઈ એવો એવો એક આત્મા એવો એવો એક અડીખમ આયર વયો ગયો છે ત્યારે પૂનમબેન તમે તો એમ કહેતા હતા કે એમના એક પૂનમબેન ભણે છે ને હું અહીંયા છું, બે દીકરીઓ, તમે તો ત્યાંથી ફોન કરો કે ન કરો. અમે શૈલેષભાઈને એમ જ ફોન કરી, ક્યાં છો? તો અમદાવાદ. મેં તો બે જોડી કપડાં લેતા આવ્યો. અમે એના ત્રોપાસુરીને બહુ પીધા. ભગાભાઈને પૂછજો, અમે ત્રોપાસુર, અરે હમણાં બાપુજી નહીં તેથી અમને સાંભળે નહીં. હા, આખા ત્રોપા ચોરી ખાઈ પાણી બધી બધા બેન વાળમાં નાખી દીધા. પછી ધાના બાપાએ આવીને કીધું કે આપણા મજૂર છે ને ત્રોપા ચોરી જાય. કોકે કીધું ગઢવ્યું તો કે ના ગઢવ્યું અડે જ નહીં. એ તો વાળ હુડાણો તો ખબર પડી ગયા તો ભે હું કાંઈ ત્રોપાના ઢગલા નીકળ્યા. હા, સત્ય સનાતન તમને કહી દઉં, મનોજભાઈ ડ્રાઈવર ને ખબર હશે, ચાલુ વરસાદમાં બેન એના ભેગું મારાથી ગાડીમાં બેહાતા બેહાઈ ગયું. મેં કીધું મામા મને વાહેલી સીટમાં વૈયા દો, વૈયા જવા દો. મને કે કેમ? મેં કીધું આમાં કૂપનમાં નામ રીએ નો રીએ. હા, ઠેઠ સુધી મેં તો હામાં પગ ભરાવીને બેઠો ગયો. પણ એવો અડીખમ આયર. હા, અમે એક હનુમાનજીનું મંદિર બેન બનાવ્યું ને ભગા મામાને બધાને કહી આવી, પણ હું તો ત્યાં ખોટું બોલતો. જસુ મામા ના પડે આને જઈને કીધું ભાઈ તમારું કીધું છે એ ઉગે એમ નથી. હા, ખોટું બોલ્યું બોલ્યું. એક વાર મને કે તારો હનુમાનજી ખાય હું આ 5મો પ્રોગ્રામ થયો તો હનુમાનજી છે કેવો? હા, પણ બહુ એને નજીક રહ્યા છીએ અમે, અને દરેક સમાજ ને એક નહીં 18 વર્ણ ને સાહેબ, અને એમ રે તો જ થાય. ને અમુક અમુક તો આવે તો મજા આવે. એક જણા એક જણા એટલું કીધું તાર બાપુજી શું કરે તો કે અમે આવ્યા પછી અફસોસ કરે. હા, સ્ટેજ ઉપરથી સાહેબ જાહેરમાં કહી છે રાફડા સુના ન હોય કોઈક જાગશે જ હમણાં. એટલે ઘણા બધા કલાકારો છે, જાજો ટાઈમ નહીં લેતા